સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ઉપર છેલ્લા 12 વર્ષથી પદયાત્રીઓ માટે કાર્યરત ગોપી યુવક મંડળ દ્વારા પદયાત્રા સેવા કેમ્પને ડીજી વંજારાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. પ્રાંતિજ હાઈવે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ સામે માં અંબાના જયઘોષ સાથે નીકળેલ પદયાત્રીઓની સેવાઓને લઈને છેલ્લા 12 વર્ષથી અમદાવાદ બાપુનગર ગોપી યુવક મિત્ર મંડળ દ્વારા વિસામો ખોલવામાં આવે છે, જેનું ઉદ્ઘાટન ડીજી વણઝારા દ્વારા માં અંબાની આરતી ઉતારીને પદયાત્રીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યું હતું. તો ગોપી યુવક મિત્ર મંડળ દ્વારા કેમ્પમાં ચા નાસ્તો, ગરમ પાણી, જમવાની સગવડ, દવા સહિત રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. તો આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ચીફ ATS ડીજી વણઝારા દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે કલ્યાણસિંહ, ગુજરાત કરણી સેના પ્રમુખ શેખાવતસિંહ, નરેશભાઈ સોની, મુકેશભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, નિકુંજભાઈ પટેલ, ભાવેશભાઈ મોદી સહિત ગોપી યુવક મિત્ર મંડળના સભ્યો સહિત દાતાઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિ. આશાબેન ઝાલા પણ સમજે છે, જાણે છે કે આજે ભજન બેસે સંપદા મિલે પરિવારજનો છે. આ ઘણા બધા અમદાવાદ થી આવીને બેઠા છે. તલોથી શરૂઆત થાય છે અને પોશીના સુધી સાબરકાંઠા.